રાપરમાં શિખરભટ જલારામ બાપાના મંદિરના નિર્માણ કાર્ય માટે તળામાળ તૈયારી, આવતીકાલે ભૂમિપૂજન કરાશે. હવે જે રાપરમાં પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. રાપર ખાતે જલારામ બાપાનું ભવ્ય શિખરબંધ મંદિર નિર્માણ પામશે. લોહાણા મહાજનની બેઠકમાં દાતા પરિવાર મોરહમી પરના હાલે મદ્રાસ ચેન્નાઈ રહેતા શાંતિલાલ માવજી ઠક્કર દ્વારા અયોધ્યાપુરી સ્થિતિ નિકેતન સોસાયટી ખાતે આ જલારામ બાપાનું ભવ્ય શિખરબંધ મંદિર નિર્માણ કરવાની ચર્ચા માટે પ્રમુખ રાજેશ ચંદની ઉપસ્થિતિમાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કાર્યવાહક સમિતિ તથા બાંધકામ સમિતિમાં રાજેશભાઈ ચંદે, પ્રતાપભાઈ મિરાણી, મુકેશભાઈ ઠક્કર, નિલેશ કારિયા, શાંતિલાલ ઠક્કર, નવીન કારિયા સર્વાનુમતના નામોની વરણી કરવામાં આવી હતી, જેને બેઠક દ્વારા અનુમોદન આપવામાં આવ્યું હતું. શાંતિભાઈ દ્વારા મંદિરના નિર્માણ માટે શ્રીજી નિકેતન સોસાયટી ખાતે જમીન તથા 5 લાખના દાન આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવીનભાઈ કારિયા પરિવાર દ્વારા 1,51,000, શંકરલાલ પૂજારા દ્વારા 11,000, વિપુલ ઠક્કર દ્વારા 30,000ના દાનની જાહેરાત કરવામાં આવી છે. મંદિરનું ભૂમિપૂજન આવતીકાલે સવારે 9 કલાકે થશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. મિટિંગનું સંચાલન તુલસીભાઈ ચંદે, સ્વાગત પ્રતાપભાઈ મિરાણી, પ્રાસંગિક પ્રવચન મુકેશભાઈ ઠક્કર, રાજેશ ચંદે, નવીનભાઈ કારિયા, પારસ માણેક, કાંતિલાલ નાથાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ શંકરલાલ પૂજારા દ્વારા કરવામાં આવી હતી. મિટિંગમાં ઉમેશભાઈ ચંદે, હસમુખભાઈ રૈયા, શૈલેષભાઈ પિંડે, અલ્કેશભાઈ ઠક્કર, ધનસુખભાઈ સાયતા, ધર્મેન્દ્રભાઈ ચંદે, હસમુખભાઈ ચંદે સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા યુવક મંડળના પ્રમુખ પારસ માણેક, મહામંત્રી જયરાજ દે, ઉપપ્રમુખ ચાંદ ભીંડે, હરેશભાઈ મજીઠિયા, સંગઠન મંત્રી જય ચંદે, ખજાનચી ભાવેન કોટક દ્વારા આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવામાં આવી છે અને આવતીકાલે ભૂમિપૂજનની તળામાળ તૈયારી સંપન્ન કરવામાં આવી રહી છે.